સ્ટુડન્ટ, હું છું ટ્વિંકલ. અગાઉ આપણે ગુજરાતી વિષયમાં એકમ એક નાવડી ચાલીમાં સ્વાધ્યાયના એક, બે અને ત્રણ પ્રશ્નો જોઈ ગયા હતા. આજે આપણે આગળના પ્રશ્નો પર જઈએ. તો પ્રશ્ન ચાર, નીચે આપેલ ચિત્રનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો જવાબ આપવા પહેલાં આપણે એ ચિત્રને ધ્યાનપૂર્વક જોવું પડે કે એમાં આપણને શું દેખાય છે. ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ સહેલાઈથી આવડી જશે. તો આપણે જોઈએ ચિત્ર. તો ચિત્ર જોતા તમને આ ચિત્ર શાનું લાગી રહ્યું છે? બરાબર, આ કોઈ બગીચાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. શા માટે તમને લાગે છે કે આ બગીચાનું ચિત્ર હશે? કારણ કે એમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે, બરાબર ને? એટલે માટે તમને લાગે છે કે આ કોઈક બગીચાનું ચિત્ર દેખાય છે. અને ત્યાં રંગબેરંગી ફૂલોના છોડ પણ દેખાઈ રહ્યા છે. દરેક ફૂલોના અલગ અલગ રંગો દેખાય છે. દેખાય છે ને તમને? ચિત્રમાં એક છોકરી શું કરતી દેખાય છે તમને? છોડ રોપતી દેખાય છે. છોકરો એને પાણી પીવડાવતો દેખાય છે. બરાબર ધ્યાનથી જોયું? નીચે એક સૂત્ર આપેલું છે તમને. હવે એ પ્રશ્નોના ઉત્તર તરફ આગળ વધીએ. તો પહેલો સવાલ છે, ચિત્ર શાનું છે? શાનું ચિત્ર દેખાય છે તમને? બીજું છે, છોડ કોણ રોપે છે? ચિત્રમાં જોતા જ તમને ખબર પડી જાય છે કે આ છોડ કોણ રોપી રહ્યું છે. ત્રીજું છે, છોકરો શું કરે છે? શું કરતો દેખાય છે છોકરો તમને? આ પ્રમાણે તમારે આગળના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બરાબર. હવે પ્રશ્ન પાંચ, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. કૌંસ તમને આપી દેવામાં આવ્યો છે. તો આ પ્રશ્નમાં રહેઠાણની વાત કરવામાં આવી છે. તો રહેઠાણ શબ્દ એટલે શું? રહેઠાણ એટલે શું? કે પશુ પંખી પ્રાણીઓ ઠંડીથી ગરમીથી વરસાદથી બચવા માટે જે આવરણ બનાવે છે એને શું કહેવામાં આવે છે? રહેઠાણ. તો ચાલો આ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. રહેઠાણ, તમે ઉંદર જોયું જ છે ને, તો એ ક્યાં રહે છે એ લખવાનું છે. બીજું છે, વાઘ વરુનું રહેઠાણ જંગલમાં રહે છે, પણ શામાં રહે છે એ તમારે લખવાનું છે. ત્રીજું છે, પંખી ઝાડ પર રહેવા બાંધે છે તેને શું કહેવાય છે? આપણે બધાએ જ જોયું છે તો એને શું કહેવામાં આવે છે? એ પ્રમાણે ચોથું, પાંચમું અને છઠ્ઠું તમારે કરવાનું છે. છઠ્ઠું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આમાં પણ તમને કૌંસ આપવામાં આવ્યો છે. તો પહેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આ શું છે? તો આપણે કેલેન્ડરમાં જોયું જ છે, તો આ બધાને શું કહેવાય? માસ. બરાબર, મહિના, માસ. આ કૌંસમાં તમને માસ આપવામાં આવ્યું છે એટલે આપણે માસ લખીશું. બીજું છે, સફરજન, દાડમ, કેરી. અત્યારે તમે કેરી બહુ ખાધી છે, તો કેરી એ શું છે એ તમારે લખવાનું છે. ત્રીજું છે, રાટો, પીરો, લાલ. આ શું છે? એ પ્રમાણે બીજા વાક્યો તમારે લખવાના છે. સાતમું છે, સૂચના મુજબ કરો. પહેલી પ્રવૃત્તિ છે, ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની પાંચ વસ્તુના નામ લખો. અત્યારે તો તમે ઘરમાં જ છો એટલે દરેક વસ્તુઓ તમે જોઈ છે, પરંતુ ક શબ્દથી શરૂ થતી જ વસ્તુઓના નામ લખવાના છે. પાછું બીજું જુઓ, દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખો. વસ્તુ કથી તો શરૂ થતી જ હોવી જોઈએ, પરંતુ સાથે સાથે એનો ઉપયોગ પણ થતો હોવો જોઈએ. એ રીતે તમારે શબ્દો
લખવાના છે. દાખલા તરીકે તમે લખો કે કાતર, તો કાતર એ કથી શરૂ થતી વસ્તુ છે, અને એનું વાક્ય પણ બને કે કાતર કાપવા માટે ઉપયોગી છે. આ પ્રમાણે તમારે લખવાનું છે, બરાબર. હવે આપણે જોઈશું પ્રવૃત્તિઓ. સમાચારપત્ર કે સામાયિકમાંથી ચિત્ર વાર્તાઓ મેળવી અંક બનાવો. તમે જે આપણે શનિવારની પૂર્તિ આવે છે, ખાસ બાળકો માટે જ હોય છે, એમાં છેલ્લે ચિત્ર વાર્તાઓ હોય છે. એ ચિત્ર વાર્તાઓ તમારે ભેગી કરવાની છે અને એક આખો અંક તૈયાર કરવાનો છે અને એને તમારે વાંચવાની છે. હું બતાવું છું તમારે કઈ રીતેની ચિત્ર વાર્તા હોય છે. આ ન્યૂઝપેપર છે. આ ન્યૂઝપેપરમાં જે છેલ્લા પેજ પર હોય છે ચિત્રો હોય અને બાજુમાં વાક્યો, નીચે વાક્યો હોય, આવી વાર્તાને ચિત્ર વાર્તા કહેવામાં આવે છે. તો આવી બધી વાર્તાઓ તમારે મેળવવાની છે અને એક અંક તૈયાર કરવાનો છે, અને એ વાંચવામાં પણ તમને મજા આવે, ટૂંકી હોય છે, ચિત્રો પણ આપેલા હોય છે, એટલે એમાં તમને રસ પડશે. બીજી પ્રવૃત્તિ છે ખેલોને રમીએ હોડી હોડી કાવ્ય મેળવીને વાંચો. હવે આ કાવ્ય આપણા સિલેબસનું નથી, તો ક્યાંથી મેળવશો? તો પિનાકીન ત્રિવેદી આ કાવ્યના કવિ છે, તો એમના કાવ્ય સંગ્રહમાંથી તમને આ કાવ્ય મળી રહેશે. અથવા તો ગૂગલ, યુટ્યુબ પર તમે સર્ચ મારશો ચાલો ને રમીએ હોડી હોડી, તો આ કાવ્ય તમને મળી રહેશે. કાવ્ય સાંભળવાનું અને જોવાનું પણ તમને ગમશે એવું છે. ચાલો આપણે બે લીટી ગાઈએ. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી, ચાલો ચાલો ને રમીએ હોડી હોડી, વરસ્યો વરસાદ ખૂબ આજે મૂસરધાર, વરસ્યો વરસાદ ખૂબ આજે મૂસરધાર, ઝરણા નાના જાય દોડી દોડી, ઝરણા નાના જાય દોડી દોડી, ચાલો ચાલો ને રમીએ હોડી હોડી, ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. આ કાવ્ય તમે સાંભળજો, તમને કેવું લાગ્યું એ પણ મને તમે જણાવજો. ફરીથી નવા એકમ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.